आज सवारे साध सुनी तो आज सवारे साध सुनी तो महिमा करूँ प्रभु तारो महिमा करूँ प्रभु तारो सवन करूँ। प्रिय मित्रों अपना गौरवशाली प्रभु ईसु ख्रिस्तना नाम में तम बधाने प्रेम भरिया नमस्कार। आ स्तवन बाइबल अभ्यास कार्यक्रम में आपनु स्वागत है। तेमा आपणे मार्क अनुसार शुभ संदेश एटले नवा करारना बीजा पुस्तकनो बाइबल माथी अभ्यास करी रह्या छीए। मने आशा छे के तमे आ अभ्यास माटे फरीथी तैयार हशो। हवे आजे आपणे मार्कना 13मा अध्याय विषय जोईशुं। અહીં શિષ્યો તરફથી 3 પ્રશ્નો આવે છે। પ્રથમ, આ બધું ક્યારે થશે? બીજું, તે ક્યારે પૂર્ણ થશે? અને ત્રીજું, તે સમયની નિશાની શું હશે? ઈસુ કહે છે કે જુઠ્ઠા ખ્રિસ્ત અને યુદ્ધ એક નિશાની હશે। આજે દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ પોતાને ખ્રિસ્ત તરીકે જાહેર કરે છે। આ નિશાની દર્શાવે છે કે ઘણા લોકો દાવો કરશે કે તેમના દ્વારા મુક્તિ આવી શકે છે। આ મંદિર માટે ઈસુ કહે છે કે તમે તેને તોડી નાખો અને હું તેને 3 દિવસમાં ફરીથી ઊભું કરીશ। ઈસુનું શરીર એ મંદિરનું પ્રતિનિધિત્વ કરે છે જેની આપણે સેવા કરીએ છીએ। આજે પણ તે મંદિર તૂટી ગયું છે અને તેની જગ્યાએ નથી, પરંતુ ઈસુએ એક નવું શરીર તૈયાર કર્યું છે જે તેની મંડળી છે। મંડળી એ વિશ્વાસીઓનું બનેલું ખ્રિસ્તનું શરીર છે। તેમની ભવિષ્યવાણીમાં ઈસુએ જુઠ્ઠા પ્રબોધકો અને જુઠ્ઠા ખ્રિસ્તની પ્રથમ નિશાની આપી। તેનું કારણ એ છે કે આપણું કેન્દ્ર ખ્રિસ્ત નથી। શુભ સંદેશનો હેતુ વિશ્વને ખ્રિસ્ત પાસે લાવવાનો છે। મિત્રો, આપણે બધાએ આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે। ઈસુએ કહ્યું કે તમે તેઓને તેમના ફળોથી ઓળખશો। તો મિત્રો, ચાલો આપણે આ અભ્યાસમાં આગળ વધીએ અને ઈસુએ કરેલી ભવિષ્યવાણીઓ પર મનન કરીએ। માર્ક અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયની 3 અને 4 કલમમાં લખ્યું છે કે ઈસુ મંદિરની સામે ઓલિવ પર્વત ઉપર બેઠા હતા ત્યારે પિતર, યાકોબ, યોહાન અને આંદ્રિયા તેમની પાસે આવ્યા અને ખાનગીમાં પૂછ્યું, આ બધું ક્યારે થશે? આ બધા બનાવો બનવાનો સમય આવી પહોંચ્યો છે, દર્શાવવા માટે શું ચિહ્ન થશે તે અમને કહો। માર્ક હંમેશા કંઈક ને કંઈક વધારે વિગત આપે છે જે અન્ય શુભ સંદેશમાં આપણને જોવા મળતી નથી। પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્નો પૂછનાર સમિતિના આ 4 સભ્યો હતા એ કદાચ આપણે જાણી શક્યા ન હોત, પણ અહીં એમનો ઉલ્લેખ થયો છે। માર્કે શિષ્યોના 2 પ્રશ્નોની નોંધ કરી છે, માથી એ શિષ્યોએ પૂછેલા 3 પ્રશ્નો નોંધ્યા છે, લૂકે ઉત્તરનો અમુક ભાગ નોંધ્યો છે। બધું જ એકઠું કરીએ ને મિત્ર, તો શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછેલા 3 પ્રશ્નો નોંધાયા છે। પહેલો પ્રશ્ન એ છે કે અમને કહો કે આ બધું ક્યારે થશે? એક પણ પથ્થર એની જગ્યાએ રહેવા દેવાશે નહીં એ હકીકતને અનુલક્ષીને આ પ્રશ્ન પૂછાયો હતો। બીજો પ્રશ્ન, તમારા આગમનની નિશાની શી હશે? અને ત્રીજો પ્રશ્ન, આ યુગના અંતનું ચિહ્ન શું હશે? માથી અને માર્ગ છેલ્લા 2 પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું છે એ નોંધે છે। માથી માર્ક કરતા વધારે વિગતો આપે છે, પણ આપણે માર્ક જે બાબત ઉપર ભાર મૂકે છે એ જોઈએ। હવે અહીંયા એક બાબત તમને જણાવી દઉં મિત્ર, 3 કલમમાં જે ઓલિવ પર્વત છે એ ઓલિવ પર્વત પર ઝખારિયા 14:1-4 પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેમનું અનંતકાલીન રાજ સ્થાપવા આવશે ત્યારે ઊભા રહેશે। હવે 5 અને 6 કલમ તમે જુઓ તો લખ્યું છે, ઈસુએ તેમને કહ્યું, સાવધ રહો, કોઈ તમને છેતરી ન જાય, હું તે જ છું, એમ કહેતા ઘણા મારી નામે આવશે અને ઘણાને છેતરી જશે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જે ચેતવણી આપે છે એ સતત મળતી ચેતવણી છે, નામધારી ખ્રિસ્ત સામેની ચેતવણી। કેટલાક લોકોને એવું લાગે કે આજે તો એવો કોઈ ખતરો નથી, હું માનું છું મિત્ર કે આજે પણ એ પ્રવર્તમાન છે। આજની તારીખમાં અવારનવાર ચારેકોર એવું શીખવવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત જેવું તો બીજા પણ કરી શકે છે। કોઈક એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત કરતાં પણ વધારે લોકપ્રિય માણસો દુનિયામાં છે, એવા લોકો આપણા જમાના માટે ઈસુ ખ્રિસ્ત કરતાં કંઈક વિશેષ કરી શકે। આવા આવા ખ્રિસ્ત વિરોધી આજે જગતમાં અનેક છે મિત્ર। આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ અંગે આપણને ચેતવણી આપીને ઉત્તમો ઉત્તમ કાર્ય કર્યું છે। હવે આગળ 7 કલમ જુઓ,
તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહીં. આ બધા બનાવો બનવાની જરૂર છે, પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે. બનાવટી ઈસુ ખ્રિસ્તોની જેમ યુદ્ધના બનાવો પણ આખા યુગના ગુણ લક્ષણ પ્રદર્શિત કરશે. યુદ્ધના બનાવોથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓએ પોતાની શાંતિનો ભંગ કરવાની જરૂર નથી. એ બધા બનાવો યુગના અંતની નિશાનીઓ નથી. બનાવટી ઈસુ ખ્રિસ્તો કે યુદ્ધો એ દર્શાવતા નથી કે યુગનો અંત આવી ગયો છે. ના, આઠમી કલમ શું કહે છે? પ્રજાઓ અંદર અંદર લડશે, રાજ્યો એકબીજા પર હુમલા કરશે, ઠેર ઠેર ધરતીકંપ થશે અને દુકાળો પડશે. આ બધા બનાવો તો પ્રસવ વેદનાની શરૂઆતમાં થતા દુઃખ જેવા છે. બાઇબલ કહે છે મિત્ર કે મુશ્કેલીઓ અને દુકાળો આવશે. એ નોંધવું રસિક છે કે માણસે બાઇબલનો બહિષ્કાર કર્યો, પણ બાઇબલ બધી જ બાબતોમાં કેટલું બધું સચોટ છે. તમે જુઓ, વર્ષોથી માનવી એવું માનતો આવ્યો છે કે વિજ્ઞાન દુનિયાની સમસ્યાઓ હલ કરી દેશે, પણ હવે આપણે જાણતા થયા છીએ કે એણે એવી સમસ્યાઓ ખડી કરી દીધી છે કે વિજ્ઞાન કે દુનિયા તે હલ કરી શકે એમ નથી. કેટલી બધી દુઃખદ ઘટના. હું તમને જણાવું મિત્ર કે યુગના અંતની આ નિશાનીઓ છે. હવે નવમી અને દસમી કલમો જુઓ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પોતે સાવધ રહેજો, તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જવામાં આવશે, ભજન સ્થાનોમાં તમને માર મારવામાં આવશે. મારે લીધે રાજ્યપાલો અને રાજાઓને શુભ સંદેશ સંભળાવવા તમે તેમની સમક્ષ ઉભા રહેશો. શુભ સંદેશનો પ્રચાર પ્રથમ બધી પ્રજાઓમાં થવો જ જોઈએ. હું માનતો નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા તેમના વર્તમાન અનુયાયીઓની વાત કરે છે. ના, શુભ સંદેશ એટલે ઈશ્વરના રાજનો શુભ સંદેશ, એ ઈશ્વરની કૃપાનો શુભ સંદેશ છે. શુભ સંદેશ જુદા જુદા બે નથી મિત્ર. ઈશ્વરના રાજનો શુભ સંદેશ ઈશ્વરની કૃપાના શુભ સંદેશની બીજી બાજુ છે. માનવીની મુક્તિ ઈશ્વરની કૃપાથી સિદ્ધ થઈ છે. પાપી માનવીને એના દુષ્કર્મોના બંધનમાંથી છોડાવવાનો, એના પાપોની શિક્ષામાંથી ઉગારવાનો બીજો કોઈ માર્ગ નથી મિત્ર. કોઈ જ માર્ગ નથી, એક જ માર્ગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા. પરંતુ ઈશ્વરના રાજની સુવાર્તા એક બાબત ઉપર ભાર મૂકે છે, પશ્ચાતાપ કરો, પસ્તાવો કરો પોતાના પાપો માટે, કારણ કે ઈશ્વરનું રાજ નજીક છે. બીજા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 11મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તેઓ તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જાય ત્યારે તમે શું બોલશો તે અંગે અગાઉથી ચિંતા ના કરો. સમય આવે ત્યારે તમને જે કંઈ આપવામાં આવે તે કહેજો, કારણ તમે જે શબ્દો બોલશો તે તમારા નહીં હોય પણ પવિત્ર આત્મા તરફથી હશે. ઈશ્વરના વચનોનો ઉપદેશ કરવાની તૈયારીમાંથી બચી જવા માટે બાઇબલના આળસુ ઉપદેશકના ઉપયોગ માટે આ કલમ આપવામાં આવી નથી મિત્ર. આ કલમ ભાવિમાં ઈશ્વરના પક્ષમાં ઉભા રહેનાર 144,000 ઇઝરાયેલી સાક્ષીઓના સંબંધમાં આપવામાં આવી છે. એ સમયે તેઓ માટેનો આ સંદેશ છે. આ કલમ બાઇબલમાંથી ઈશ્વરના વચનોનો સંદેશ તૈયાર કરવામાંથી છટકી જવા માટેની કોઈ છટકબારી નથી. આ કલમમાં પ્રભુ ઈસુ કાંઈ એમ નથી કહેવા માગતા કે બાઇબલનો અભ્યાસ કરવો અને જ્ઞાન મેળવવું નિરર્થક છે કે અયોગ્ય છે. ના, 12મી અને 13મી કલમમાં શું કહે છે, માણસો પોતાના જ ભાઈઓને મારી નાખવા સોંપાશે અને પિતાઓ પણ પોતાના સંતાનોને એવું જ કરશે, બાળકો તેમના મા બાપની વિરુદ્ધ થઈ તેમને મારી નંખાવશે, મારે લીધે દરેક તમારો તિરસ્કાર કરશે, પણ અંત સુધી જે ટકશે તે જ ઉદ્ધાર પામશે. 12મી અને 13મી કલમમાં બતાવ્યો છે એ દ્રોહ. એ સમયમાં સમગ્ર દુનિયાભરમાં ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો વિરોધ થશે, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ પર ઈશ્વર પોતાની મોર મારશે ત્યારે તેઓ અંત સુધી ટકી રહેશે. અંત સુધી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો અને ઈસુ ખ્રિસ્તના પક્ષમાં અંત સુધી ટકી રહેવું, એ બાબતો સઘન પ્રયત્નો માંગી લેશે, કારણ કે ત્યારે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓના વિશ્વાસને પડકારવામાં આવશે અને તેનો વિરોધ થશે. અંત સુધી ટકી રહેવાથી ઉદ્ધાર કમાઈ શકાતો નથી મિત્ર, એટલું યાદ રાખજો. પણ વ્યક્તિનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે એની સાબિતી છે. દુષ્કર્મોના બંધનોમાંથી થયેલી મુક્તિની ખાતરી, પાપોમાંથી થયેલા ઉદ્ધારની ખાતરી વિશ્વાસને અંત સુધી ટકાવી રાખશે. હવે વિપત્તિના સમયનું વર્ણન કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 14મી કલમમાં કહે છે કે અતિ ઘૃણાસ્પદ વિનાશકારી વસ્તુને જ્યાં તેનું સ્થાન ન હોય ત્યાં ઊભેલી જુઓ, ત્યારે જેઓ યહુદિયામાં હોય તેણે ડુંગરોમાં નાશી જવું. મહાવિપત્તિકાળનો આરંભ છે મિત્ર. મહાવિપત્તિકાળના પ્રથમ 3.5 વર્ષ સરખામણીમાં શાંત હશે. એ શાંતિ ખ્રિસ્ત વિરોધીની ભ્રાંતિ ભરેલી શાંતિ હશે, ખોટી શાંતિ. એ પછી એની મધ્યમાં દાનિયેલ પ્રબોધક જે અતિ ઘૃણાસ્પદ વિનાશકારી વસ્તુની વાત કરે છે એ દેખાશે. જે એનું સ્થાન ન હોય ત્યાં, એટલે કે પવિત્ર સ્થાનમાં તે ઊભી રહેશે. એ પવિત્ર સ્થાન માત્ર ઇઝરાયેલ દેશમાં આપવામાં આવ્યું હતું મિત્ર. પૃથ્વી પરેશ્વરના મંદિરમાંની પવિત્ર જગ્યા, એટલે કે યરૂશાલેમના મંદિરમાંની પવિત્ર જગ્યા, એ ઘૃણાસ્પદ વિનાશકારી વસ્તુ દ્વારા ઈશ્વરના દુશ્મનો ઈશ્વરના મંદિરને ભ્રષ્ટ કરશે. 15મી અને 16મી કલમમાં લખ્યું છે, જે પોતાના ઘરના ધાબા પર હોય તેણે પોતાની સાથે કંઈ પણ લેવા
નીચે ઉતરી ઘરમાં ન જવું. જે ખેતરમાં હોય તેણે પોતાનો જબ્બો લેવા ઘેર પાછા ન જવું. ગર્ભવતી સ્ત્રીઓ અને જેમણે ધાવણા બાળકો હશે એવી માતાઓની એ દિવસોમાં કેવી દુર્દશા થશે. ઈશ્વરને પ્રાર્થના કરો કે આ નાસભાગ શિયાળામાં ન થાય. જે મહાવિપત્તિ છે એનો આરંભ આ છે મિત્ર. 20-23 કલમો પ્રમાણે કારણ સૃષ્ટિના પ્રારંભથી તે આજ સુધી કદી ન પડી હોય એવી વિપત્તિના એ દિવસો હશે. વળી તેના જેવી વિપત્તિ ફરી પડશે પણ નહીં. પ્રભુએ એવા દિવસોની સંખ્યા ઘટાડી છે. જો તેમણે એમ ન કર્યું હોત તો કોઈ બચી શકત નહીં, પણ પોતાના પસંદ કરેલા લોકોને ખાતર તેમણે એ દિવસોની સંખ્યા ઘટાડી છે. ત્યારે કોઈ તમને કહે કે જુઓ જુઓ અહીં મસીહ અહીં છે અથવા જુઓ તે ત્યાં છે, તો તમે તેમનું માનતા નહીં. કારણ કે જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો પ્રગટ થશે. બની શકે તો ઈશ્વરના પસંદ કરેલા લોકોને છેતરવા માટે તેઓ ચિહ્ન અને અદ્ભુત કામો કરશે. સાવધ રહો, મેં તમને અગાઉથી બધી હકીકત કહીશ. કેટલા ભયંકર દિવસો મિત્ર. શેતાનની શક્તિથી બનાવટી ઈસુ ખ્રિસ્તો અને બનાવટી પ્રબોધકો સાચુકલા અદ્ભુત કૃત્યો કરી બતાવશે. શું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી છેતરાઈ શકશે? હા, છેતરાઈ શકશે. અંતના સમયમાં છેતરનારાઓના તર્ક વિતર્કો અને દલીલો અને સાબિતીઓ એટલા તો માનવા જેવા લાગશે ને મિત્ર, કે ઈસુ ખ્રિસ્તથી છૂટા પડી જવું અઘરું નહીં હોય. પણ જો વિશ્વાસી તૈયાર રહે તો એ ઈસુ ખ્રિસ્તને વફાદાર રહી શકશે. વિશ્વાસી જો તૈયાર નહીં રહે તો એ ઈસુ ખ્રિસ્તને તરછોડી જશે. પ્રભુ ઈસુ સહુ ના
હવે આગળ 24-26 કલમો આપણે જોઈએ. માનવ પુત્રનું આગમન. વિપત્તિના એ દિવસો પછી સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહીં, આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશના નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે. પછી માનવ પુત્ર મોટા પરાક્રમ અને મહિમા સહિત વાદળામાં આવતા દેખાશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન અગાઉ વિશ્વ અંધકારમય થઈ જશે. મિત્ર, યોએલ પ્રભુદકના પુસ્તકના બીજા અધ્યાયની 28-32 કલમમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી ત્યારે પૂરી થશે. હવે આ કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન માટે જે વાદળાઓની વાત થઈ છે એ વરસાદી વાદળા નથી. મિત્ર, આપણને ચોમાસામાં આકાશમાં જે વાદળો દેખાય છે એ આ વાદળો નથી. આ વાદળો તો મહિમાના વાદળો છે, ઈશ્વરની હાજરીના ગૌરવથી ભરપૂર એવા વાદળો. હું માનું છું કે સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવની એ નિશાની છે. આગળ 27મી કલમમાં લખ્યું છે, તે દૂતોને પૃથ્વીની ચારે બાજુએ મોકલી દેશે અને ક્ષિતિજના એક છેડાથી બીજા છેડા સુધી ઈશ્વરના પસંદ કરેલા લોકોને તેઓ એકઠા કરશે. આ ઈસુ ખ્રિસ્ત મંડળીને આકાશમાં પોતાની પાસે ખેંચી લેશે એ ઘટના નથી. મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓને એકત્રિત કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવદૂતોને મોકલતા નથી. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ તો અવકાશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા ઉંચકાઈ જવાના છે. થેસલોનિકાને લખેલો પહેલો પત્ર 4:13-18 કલમો પ્રમાણે. હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલ અંજીરીના ઉદાહરણ તરફ આવીએ છીએ. મિત્ર, 28-29 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કોમળી થાય છે અને એને પાંદડા ફૂટે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. તે જ પ્રમાણે તમે આ બધા બનાવો બનતા જુઓ ત્યારે તમે જાણજો કે હવે એ સમય નજીકમાં જ છે અને શરૂ થવાની તૈયારીમાં છે. હવે આ અંજીરીનું વૃક્ષ એ ઇઝરાયેલ દેશ સૂચવે છે. ઇઝરાયેલ દેશ ઈશ્વરના ઘડિયાળ સમાન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આપણે અંજીરીનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. ઇઝરાયેલ દેશનું, ઈશ્વરનું ઘડિયાળ રશિયા કે થાઈલેન્ડ કે ઉરુગ્વે કે બીજો કોઈ દેશ નહીં પણ ઇઝરાયેલ દેશ છે. મિત્ર, 33મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે હું તમને સાચે જ કહું છું, વર્તમાન પેઢી જતી રહે તે પહેલા આ બધા બનાવો બનશે. હવે વર્તમાન પેઢી એ ઇઝરાયેલ જનજાતિ દર્શાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કલમમાં જુદી જુદી ઘટનાઓની ઝડપ ઉપર ભાર મૂકે છે. આ બધા બનાવો બહુ જ ઝડપથી બનશે. હવે ઈસુ ખ્રિસ્ત 31મી કલમમાં જે વિધાન કરે છે બહુ જ મહત્વનું વિધાન છે. મિત્ર, અને એ બરાબર સમજી લેવું પણ એટલું જ જરૂરી છે. ઈસુ ખ્રિસ્તના સમયમાં દુનિયા નક્કર આધાર રાખી શકાય એવી અને કાયમી લાગતી હતી. આજના જમાનામાં તો દુનિયાની અણુશક્તિથી ગમે ત્યારે દુનિયાનો નાશ થવાની માનવીને બીક લાગે છે. ગમે તેમ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશ અને પૃથ્વી બંને જતા રહે તો પણ એમના વચનોમાંનું સત્ય નષ્ટ થશે નહીં કે એમાં કશો ફેરફાર થશે નહીં. આ દર્શાવે છે મિત્ર કે આપણી હચમચતી અસ્થિર દુનિયામાં ઈશ્વર અને ઈશ્વરના વચનો જ માત્ર માનવીને નક્કર પાયો આપે છે, સ્થિરતા આપે છે. એ કેટલી બધી દુઃખદ બાબત છે મિત્ર કે માનવી માત્ર આ ક્ષણ ભંગુર દુનિયાની વાતો શીખવામાં પોતાનો સમય વેડફવાની ટૂંકી દ્રષ્ટિ ધરાવે છે. આ દુનિયાના સુખ સાધનો એકત્રિત કરવામાં એ પોતાનું જીવન વેડફી નાખે છે. બીજી બાજુ માનવી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો તરફ દુર્લક્ષ સેવે છે અને અનંતકાલીન સત્યની અવગણના કરે છે. તમે જુઓ તો 32મી કલમમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, છતાં એ દિવસ કે સમય ક્યારે આવશે એ કોઈ જાણતું નથી, આકાશમાંના દૂતો પણ નહીં કે ઈશ્વર પુત્ર પણ નહીં, માત્ર ઈશ્વર પિતા જ જાણે છે. હવે આ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમ કહે છે કે અંત સમય ક્યારે આવશે એ હકીકત એ પોતે પણ જાણતા નથી, ત્યારે ઈસુ ખ્રિસ્તના એ વિધાનમાં ઈસુ ખ્રિસ્તનું મનુષ્યત્વ સાબિત થાય છે. મિત્ર, અલબત્ત ઈશ્વર પિતા એ સમય જાણે છે અને ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા એક છે, પણ ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવી બન્યા ત્યારે ઈસુ ખ્રિસ્તે પોતાના દેવત્વના બધા જ હક્કો જતા કર્યા હતા. એટલે 32મી કલમમાં ઈસુ ખ્રિસ્તના જ્ઞાનની ઉણપ ઉપર ભાર મૂકવામાં નથી આવ્યો, પણ એ હકીકત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે અંત ક્યારે આવશે એ કોઈ જ જાણતું નથી, ઈશ્વર પિતા સિવાય કોઈ જ નહીં. એ રહસ્ય તો ઈશ્વર પિતાનું છે અને ઈશ્વર પિતા એમની ઈચ્છા પ્રમાણે એ પ્રગટ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની ઘડી વિજ્ઞાન કે ધર્મશાસ્ત્ર દ્વારા કોઈ જ નક્કી કરી શકે નહીં, કોઈ એની આગાહી કરી શકે નહીં, કોઈ એની ગણતરી કરી શકે નહીં. ઈસુ ખ્રિસ્ત 32મી કલમ દ્વારા આપણને એ શીખવવા માંગે છે કે ઈસુ ખ્રિસ્તના પુનરાગમન માટે ગણતરીઓ કરવાની જરૂર નથી, બલકે આપણે તૈયારી કરવાની જરૂર છે. આગળ 33 અને 34 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સાવધ અને જાગતા રહેજો, કારણ એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. એ તો આવું છે. એક માણસ પોતાના ઘેરથી મુસાફરીએ જાય ત્યારે નોકરોને વહીવટ સોંપી જાય છે, દરેકને પોતપોતાનું કામ બતાવીને જાય છે.
અને ચોકીદારને જાગતો રહેવાનું કહીને જાય છે. આગાહી કરવામાં આવેલા ભવિષ્ય માટે ઈશ્વરના લોકનું વલણ દરેક યુગમાં જાગતા રહેવાનું અને પ્રાર્થના કરતા રહેવાનું હોવું જોઈએ. મિત્ર, લગ્નની તૈયારીમાં, બાળકના જન્મ માટે, કારકિર્દીમાં પરિવર્તન લાવતી વખતે, ઘર માટે મકાન ખરીદવાની બાબતમાં કે કોઈ પદવી મેળવવાની બાબતમાં યોજના કરતા પાછળ આપણે મહિનાઓના મહિનાઓ નથી વિતાવવા પડતા, પણ શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન માટે તૈયાર કરવા એટલો ભાર મૂકીએ છીએ? ખરા, આપણા જીવનમાં તો એ સૌથી વધારેમાં વધારે અગત્યની ઘટના બનનાર છે. મિત્ર, એના પરિણામો તો અનંત કાળ સુધી ચાલુ રહેવાના છે. ઈસુ ખ્રિસ્તના પુનરાગમન માટે તૈયાર રહેવાનું આપણે મુલતવી રાખી શકીએ એમ નથી મિત્ર, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ ઘડીએ આવશે એ આપણે જાણતા નથી. ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની તૈયારી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના દૈનિક અભ્યાસ દ્વારા અને એમાં મળતી સૂચનાઓ અનુસાર દરરોજ જીવન ઘડતર કરીને જીવવા દ્વારા કરી શકાય. મિત્ર, એમ કરવાથી જ, માત્ર એમ કરવાથી જ મિત્ર, માણસ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન માટે તૈયાર રહી શકે. હવે 13મા અધ્યાયમાં છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જુઓ તો 35 અને 36 કલમોમાં કહે છે, શું કહે છે? તેથી તમે જાગતા રહેજો, કારણ ઘરનો માલિક ક્યારે આવશે તેની તમને ખબર નથી. સાંજે આવે કે મધરાતે આવે, કૂકડો બોલતા આવે કે સવારે આવે, જો તે અચાનક આવે તો તમે ઊંઘતા ઝડપાઈ જવા ન જોઈએ. હું તમને જે કહું છું તે બધાને કહું છું, જાગતા રહેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા ઉદાહરણ સાથે માર્ક ઓલિવ પર્વત ઉપર આપેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશનું વર્ણન સમાપ્ત કરે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ઉદાહરણનો ઉપયોગ એમના પુનરાગમનની સમજણ આપવાના પોતાને લાગુ પાડ્યું હતું. ઈસુ ખ્રિસ્ત એમના પુનરાગમન સમયે ઈશ્વરના લોક પાસે એમના જીવનનો અહેવાલ માંગશે. એ અહેવાલ આપવાની જવાબદારી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓએ સમજી લેવાની જરૂર છે. જાગતા રહેવાની અને પ્રાર્થના કરવાની સાથે સાથે ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની રાહ જોનારાએ કાર્ય પણ કરવાનું છે. મિત્ર, જાગતા રહેવાની બાબતમાં કોઈ ચિંતા રાખીને જાગતો રહે તો એ કોઈ બીક રાખીને જાગતો રહે, પરંતુ ઈશ્વરના લોક ઈસુ ખ્રિસ્તના મહિમાવંત પુનરાગમનની વાટ જોતા ધન્ય આશા સહિત આનંદભેર જાગતા રહે છે, ચિંતા કે બીક રાખીને નહીં. માર્ક અનુસારનો જે શુભસંદેશ છે એનો આખો 13મો અધ્યાય આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની રાહ જોતા જોતા કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ. પહેલી બાબત એ છે કે ભવિષ્યમાં શું બનશે એ વિશે લોકોના મૂંઝવણ ભર્યા દાવાઓથી કે કાલ્પનિક અર્થઘટનોથી આપણે ગેરમાર્ગે દોરાઈ જવાની જરૂર નથી. મિત્ર, બીજી બાબત એ છે કે લોકો આપણને જે કાંઈ કહે, જે કાંઈ કરે તેથી ગભરાઈ જઈને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેતા આપણે અચકાવવું ના જોઈએ. ત્રીજી બાબત એ છે મિત્ર કે સતાવણીઓમાં આપણે આપણા વિશ્વાસમાં અડગ રહેવું જોઈએ. એનાથી ગભરાઈ જઈને આપણે આપણા વિશ્વાસને નબળો પડવા દેવો જોઈએ નહીં. આપણે નૈતિક રીતે સચેત રહેવું જોઈએ અને ઈશ્વરના વચનોમાં જેવું જીવન જીવવાની આજ્ઞાઓ આપવામાં આવી છે એને અનુરૂપ જીવન જીવવું જોઈએ. હું આશા રાખું છું મિત્ર કે માર્ગ અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયના અભ્યાસ દ્વારા તમે પણ હવે જાગૃત બન્યા છો પોતાના જીવન વિશે, ઈશ્વર સાથેના તમારા સંબંધ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સંબંધે જાગૃત રહેવામાં ઈશ્વર તમારી સહાય કરો. આમેન. વાલા દર્શકો, આજનો અભ્યાસ આપણને ચેતવણી આપે છે કે ઈસુ ફરીથી આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે લોકો માણસના પુત્રને વાદળ પર આવતા જોશે. મિત્રો, ઈસુનું આગમન એ વિશ્વમાં બનનાર સૌથી મહત્વપૂર્ણ અને અલૌકિક ઘટના છે. મિત્રો, મારા મતે વિશ્વાસીઓ માટે સૌથી રોમાંચક અને ભાવાત્મક ઘટના એ હશે જ્યારે તેઓ વાદળોમાં તેમના મસીહાને મળશે. આ આપણા વિશ્વાસુ જીવન માટેનો પુરસ્કાર છે જે બધા વિશ્વાસીઓને પ્રાપ્ત થશે. આપણે ઈસુને રૂબરૂ જોઈશું, તેમની સાથે રહીશું અને તેમની સાથે વાતો કરીશું. ઈસુ આ અધ્યાયના અંતે કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો. એક વિશ્વાસી તરીકે આપણે સાવધ રહેવાની જરૂર છે. આપણે આપણી આધ્યાત્મિક સ્થિતિ વિશે જાગૃત રહેવાની જરૂર છે. આપણું જીવન કેવું હોવું જોઈએ તે વિશે ઈશ્વરના વચનો આપણને બધું જ શીખવે છે. આપણે આપણા પોતાના જીવન માટે જવાબદાર બનવું જોઈએ, બીજાના જીવન માટે નહીં.
જો કોઈ આપણી સાથે ઝઘડો કરે છે તો આપણે તેની પાસેથી બદલો લેવાનો નથી, પરંતુ તેના માટે પ્રાર્થના કરવાની અને તેને માફ કરવાની જરૂર છે. ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે તે ઘડી કે તે સમયને ઈશ્વર પિતા સિવાય કોઈ જાણતું નથી. પરંતુ પ્રભુ ઈસુએ અંજીરના ઝાડનું ઉદાહરણ આપ્યું છે, જે આપણને જણાવે છે કે આપણે ઈશ્વરના વચન આધારે અનુમાન લગાવી શકીએ છીએ કે અંત નજીક છે. 10 કુમારિકાઓ તેમના વરને મળવા માગતી હતી, પરંતુ તેમાંથી માત્ર 5 તેમના વરને મળી શકી. આજે લાખો વિશ્વાસીઓ તેમના તારણહારને મળવા માગે છે, પરંતુ ઈશ્વર જ જાણે છે કે તેઓ કેટલા તૈયાર છે. આવો આપણે આપણી જાતને તપાસીએ અને ઈશ્વરને આત્મસમર્પણ કરીએ અને તેમના માર્ગમાં ચાલવા અને આજ્ઞાંકિત જીવન જીવવા માટે આપણને સામર્થ્ય આપવા માટે પ્રાર્થના કરીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.